દક્ષિણ ગુજરાતમાં આતંકી કનેક્શન સામે આવ્યું છે. આતંકી સંગઠન લશ્કરે તોયબા સાથે સંકળાયેલી ફલાહે ઇન્સાનિયત ફાઉન્ડેશનનો ફંડિંગનો મામલો સામે આવતા ચકચાર મચી ગઈ છે. જે અંતર્ગત રાજ્યમાં તપાસ કરી રહેલી નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી એટલે કે NIA દ્વારા વલસાડ બાદ સુરતના અડાજણ પાટિયા વિસ્તારમાં દરોડો પાડવામાં આવ્યો હતો. વલસાડમાં રહેતા મુસ્લિમ વેપારીના 15 વર્ષથી દુબઈ ખાતે રહેતા ભાઈએ હવાલા મારફતે રાજસ્થાનમાં મોકલેલા 5 કરોડ રૂપિયા સંદર્ભે આ તપાસ કરવામાં આવી રહી છે. વલસાડ NIA ટીમે સુરતમાં અડાજણમાં રહેતા નદીમ પાનવાલાના ઘરે દરોડો પાડીને 6 કલાક સુધી સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું, જેમાં મોટા પ્રમાણમાં દસ્તાવેજો કબજે કરાયાનું જાણવા મળી રહ્યું છે. રાજસ્થાનના નાગોર જિલ્લાના કુચમાન શહેરના રહેવાસી મોહમ્મદ હુસેન મૌલાની ઉર્ફે બાબલો અબ્દુલ હમીદ મૌલાનીની NIA દ્વારા 21 જાન્યુઆરીએ ધરપકડ કરાઈ હતી. હવાલા ઓપરેટર મનાતો માલોની ટેરર ફાઉન્ડિંગનું નેટવર્ક પણ ચલાવતો હોવાની પાકી માહિતી મળી હતી, જેના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી. મોલાલીની ધરપકડ બાદ તેની સાથે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સંપર્કમાં હોય એવી વ્યક્તિઓને ઘરે અને સંસ્થાઓની ઓફિસે દરોડો પાડવામાં આવી રહ્યા છે. NIA દ્વારા વલસાડના ખાટકીવાડમાં રહેતા અગરબત્તીનો ધંધો કરતા ઝુબેર ગુલામ બશીર ધરમપુરિયાના ઘરે પર ગત બુધવારે તપાસ કરાઈ હતી. ઝુબેરનો ભાઈ આરિફ ધરમપુરિયા 15 વર્ષથી દુબઈ ખાતે એક પાકિસ્તાની ઇસમની મોબાઈલ એજન્સીમાં નોકરી પણ કરે છે. આરિફે દુબઈથી કરેલા નાણાકીય ટ્રાન્ઝેક્શન શંકાના દાયરામાં આવતા આ દરોડો પડાયો હતો. આ ઝુબેર ધરમપુરિયાએ મીડિયાને જણાવ્યું છે કે તેઓ રોજ કમાઈને રોજ ખાવાવાળા માણસ છે અને તેમનો ભાઈ દુબઈમાં નોકરી કરી ગુજરાન ચલાવે છે. NIA ટીમ બંને ભાઈઓના બેંકોની પાસબુક તથા ચેકબુકો કબજે કરી હતી. ઉત્તરપ્રદેશના ગોંદા, રાજસ્થાનના સીકર અને જયપુર, દિલ્હી અને કેરળના કાસરગોડ ઉપરાંત ગુજરાત વલસાડ અને સુરતમાં સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. આ તપાસ દરમિયાન 3 વિદેશી સહિત 26 સિમ કાર્ડ, 5 મેમરી કાર્ડ, 1 કોમ્પ્યુટર ડિસ્ક, 5 હાર્ડ ડિસ્ક, 1 પેનડ્રાઈવ, 1 DVR, 1 CPU, 8 પાસપોર્ટ, 9 ડેબિટ કાર્ડ, 1 લેપટોપ, રોકડા રૂપિયા 21 લાખ અને 2 કિલો જેટલું સોનું પણ મળી આવ્યું છે. તે ઉપરાંત દરેક સ્થળેથી શંકાસ્પદ વ્યવહારોના દસ્તાવેજો પણ હાલ કબજે કરવામાં આવ્યા છે.